રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ શિશુ મૃત્યુ દર વધ્યો છે. અમદાવાદ રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત થયા. અમદાવાદ સિવિલ ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 74 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મોત થયા છે. ત્યારે અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું પત્રકાર પરિષદ થઈ રહી છે. આવો સાંભળીએ. આપણી સઘન સારવાર અને સારા પ્રયત્નોના હિસાબે આ જે મૃત્યુ દર છે એ અત્યારે 18% આસપાસ ઘણો નીચે ઉતરી આવેલો છે. એ રીતે અમે જોવા જઈએ તો 80-90 જેટલા નવજાત બાળકો ના મૃત્યુ દર મહિને અહીંયા થતા હોય છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ એ ટર્શરી કેર સેન્ટર છે અને રેફરલ સેન્ટર છે આખા ગુજરાત સ્ટેટ માટે, તેમજ અમદાવાદની ઘણી બધી હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો અને દૂરદરાજની હોસ્પિટલોમાંથી અહીંયા ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં, સિરિયસ કન્ડિશનમાં, ઘણી વખત તો એકદમ ડચકા ખાતા નવજાત બાળકો અહીંયા ભરતી થતા હોય છે. એટલે સામાન્ય રીતે સ્ટેટિસ્ટિકલી જુઓ તો અમારો મૃત્યુદર એ રીતે પણ થોડો વધારે આવે છે. છતાં પણ આપણા નિયોનેટલ આઈસીયુની સગવડતાઓ અને ડૉક્ટરોની કાળજીના પરિણામે આપણો મૃત્યુદર આપણે કંટ્રોલમાં રાખી શક્યા છીએ. નવજાત શિશુઓના મૃત્યુના મુખ્ય કારણોમાં પ્રીમેચ્યોર ડિલિવરી અને લો બર્થ વેઇટ, એટલે જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવું અને પ્રીમેચ્યોર ડિલિવરી થવી એ મુખ્ય કારણ હોય છે. એ સિવાય બીજા પણ કન્જેનિટલ ડિફેક્ટ કે લો બર્થ એસ્ફિક્સિયા એ પણ એક કારણ હોય છે. વર્લ્ડવાઇડ આ ત્રણ મુખ્ય કારણો છે નવજાત શિશુના મૃત્યુ માટેના, અને આપણે ત્યાં પણ એ જ પ્રકારના કારણો જોવા મળી રહ્યા છે. લો બર્થ વેઇટ અને પ્રીમેચ્યોર ડિલિવરીમાં ઘણી વખત કુપોષણ અગત્યનો ભાગ ભજવતું હોય છે, પણ એ માતાઓના કુપોષણની વાત છે. માતાઓ જો કુપોષિત હોય તો આવા લો બર્થ વેઇટની સમસ્યા આપણી સામે આવી શકે છે. હાલ તુરત આપણી પાસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિયોનેટલ આઈસીયુ અને પીડિયાટ્રિક આઈસીયુ ખાતે સુવિધાઓનો અભાવ જણાતો નથી. આપણી પાસે 100-બેડનું નિયોનેટલ આઈસીયુ છે, તેમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પૂરતા પ્રમાણમાં છે અને 24 કલાક કાર્યરત હોય છે. આઈસીયુ બહુ સરસ રીતે કામ કરી રહ્યું છે. મેં અગાઉ આપને કહ્યું તેમ આપણા પ્રયત્નોના કારણે નવજાત બાળકોનો મૃત્યુદર આપણે ઘણો નીચે લાવી શક્યા છીએ. વર્લ્ડ ઓવર ઇન્ફેક્શન પણ એક સમસ્યા છે જ, પણ ઇન્ફેક્શન જે સામાન્ય રીતે હોમ ડિલિવરી અને ગામડાઓમાં જે ડિલિવરી થતી હોય છે એવા બાળકોમાં અને માતાઓમાં ઇન્ફેક્શનના રેટ વધારે જોવા મળે છે. અહીંયાથી રજા આપ્યા પછી ઇન્ફેક્શનના રેટ ખૂબ જ ઓછા જોવા મળે છે. શું વધુ સારું કરી શકાય સાહેબ? હજી પણ આ વિસ્તાર હોય કે સિવિલ હોસ્પિટલની આ સુવિધાઓ વધે કે જેના કારણે આ આંકડો હજી પણ ઓછો કરી શકાય, અથવા તો જે સગર્ભા માતાઓ છે તેમને ખ્યાલ ખાસ રાખવા, સગર્ભા માતાઓની કાળજી, એમના સગર્ભા અવસ્થાના સમયગાળા દરમિયાન સારું પોષણ અને સારી એન્ટીનેટલ કેર, તેમજ જે લેબર એટલે કે પ્રસૂતિ સમયે લેવાની જે કાળજીઓ થતી હોય છે તે કાળજીઓમાં આપણે ધ્યાન રાખી શકીએ. લોકોએ પણ આ બાબતમાં અવેરનેસ અને જાગૃતિ બતાવી અને એમાં પણ ઇમ્પ્રોવાઇઝેશન લાવી શકે, અને આ બધા પ્રયત્નોથી આપણે જે પ્રીમેચ્યોર બર્થ રેટ છે અથવા તો કુપોષિત માતાઓ છે અથવા તો જે લો બર્થ વેટ બેબીઝ છે એનો રેટ જો આપણે નીચે તો નવજાત શિશુનો મૃત્યુદર હજી પણ આપણે નીચે લાવી શકીએ એમ છીએ. સર, ખાનગી હોસ્પિટલમાંથી તમે જે રીતે કહ્યું કે અહીંયા ક્રિટિકલ કન્ડિશનમાં બાળકોને અહીંયા રિફર કરવામાં આવે છે અને તેના કારણે આ ડેથનો રેશિયો વધી રહ્યો છે, તો એવી કોઈ જવાબદારી નથી કરવામાં આવી, કોઈ પોલિસી જે છે સરકાર દ્વારા બને એવું આપ માનો છો કે એવું કઈ તૈયાર થાય, સરકાર દ્વારા પોલિસી તૈયાર થાય, જવાબદારી નક્કી થાય ખાનગી હોસ્પિટલોની પણ
તો ક્યાંક ને ક્યાંક આનું નિવારણ આવી શકે એવું માનો છો સાહેબ? શું કહેશો? રાજ્યના આરોગ્ય વિભાગે આ બાબતની ચિંતા કરી અને લાસ્ટ જે વિડીયો કોન્ફરન્સ આરોગ્ય વિભાગની થઈ હતી તેમાં સત્તાધિકારીઓ અને પદાધિકારીઓને તમામને આ સૂચના આપવામાં આવી હતી કે આ પ્રકારની જે રેફરલ પોલિસી છે એ આપણે એક ઘડવી અને જેના લીધે આપણે જ્યાં બાળકના જન્મ થાય છે તે જ જગ્યાએ અથવા નજીકના સ્થળે તાત્કાલિક ધોરણે અથવા ટૂંકા ગાળામાં આપણે એને સારવાર સારામાં સારી ઉપલબ્ધ કરાવી શકીએ એ પ્રકારના પ્રયત્નો આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યા છે. હા જોઈ લે આપણો એનઆઈસીયુ ના છે બાળકોના મૃત્યુ દરને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગુણવતી રાઠોડ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી અને ગુજરાતના મૃત્યુદર અંગે જે રીતે માહિતી આપવામાં આવી અને કયા કારણોસર બાળ મૃત્યુદરમાં વધારો થતો હોય છે તે અંગે પણ તેમણે નિવેદન આપ્યું અને તેમણે જણાવ્યું કે પહેલા જે રીતે મૃત્યુદરનું જે રેટ હતો તેમાં હવે ઘટાડો થયો છે. પહેલા 20% જેટલો મૃત્યુદર હતો જે ઘટીને હવે 18% કરતા પણ ઓછો થયો છે. તો હોસ્પિટલમાં જે નાના બાળકો એટલે કે શિશુના મૃત્યુ થતા હોય છે, રાજસ્થાનમાં જે હાલ અગોટામાં બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગુણવંત રાઠોડ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી અને તેમણે જણાવ્યું કે દર મહિને 450 થી 500 બાળકો એડમિટ થતા હોય છે અને બાળકોના મૃત્યુ પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હોય છે. કુપોષણ, અધૂરા મહિને બાળકનો જન્મ થવો, આ સાથે જ બીજા અન્ય કારણ પણ જવાબદાર હોય છે. તો ડિસેમ્બરમાં 219 બાળકોના મોત થયા છે. હાલ મૃત્યુદર 18% કરતા પણ ઓછો હોવાનું જણાવ્યું. દર મહિને 80 થી 90 શિશુઓના મોત થતા હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટ ગુણવંત રાઠોડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. મહત્વનું છે, રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ શિશુ મૃત્યુ દર વધ્યો છે. અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત થયા હોવાના આંકડા જે સામે આવ્યા છે. અમદાવાદ સિવિલની જ જો વાત કરીએ તો ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 74 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મોત થયા છે, જ્યારે રાજકોટ સિવિલમાં એક જ મહિનામાં 134 બાળકોના મોત થયા છે. ત્યારે કુપોષણ, જન્મજાત બીમારી, અધૂરા મહિને જન્મ બાળકોના મોત પાછળના કારણો છે. ત્યારે બાળ મૃત્યુદરને લઈ હવે સવાલ પણ અનેક ઉઠી રહ્યા છે.